नमस्ते विद्यार्थीओ, हूँ श्रेष्ठ विद्यालयथी ધારા ટીચર, તમારું ઓનલાઈન ક્લાસરૂમમાં સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 5માં વિષય અંગ્રેજી સમજીશું. તેમાં બાળકો, આજે આપણે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ વિશે સમજવાના છીએ. બાળકો, આપણે આગળના વિડીયોમાં આ યુનિટમાં એક્ટિવિટી 1 સમજી ગયા હતા, આ પોયમ સમજી ગયા હતા. ત્યારબાદ બાળકો, આપણે એક્ટિવિટી 2 એ પણ સમજી ગયા હતા. ત્યારબાદ એક્ટિવિટી 2 બી પણ સમજી ગયા હતા. ત્યારબાદ એક્ટિવિટી 2 સી પણ સમજી ગયા હતા. હવે બાળકો, આજે આપણે એક્ટિવિટી 2 ડી સમજીએ. હવે બાળકો, એક્ટિવિટી 2 ડીમાં આપ્યું છે કે ચિત્ર જુઓ, દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. તો અહીં બાળકો, તમને ચિત્ર આપવામાં આવ્યા છે, તેની બાજુમાં તેનું વર્ણન પણ આપવામાં આવ્યું છે. તો બાળકો, આપણે આ ચિત્રને બીજા એક પેજ દ્વારા સમજીએ. જો બાળકો, આ બધા જે વાક્ય છે તેને આપણે સરસ મજાના ચિત્ર દ્વારા સમજીએ. તો જો બાળકો, તમને શેનું ચિત્ર દેખાય છે? આમાં એક બહુ મોટી હોસ્પિટલનું ચિત્ર જોવા મળે છે ને, તો તેની બાજુમાં અહીં તમને વાક્ય પણ આપવામાં આવ્યા છે. તો વાક્યમાં શું લખ્યું છે? ધીસ ઇઝ અ હોસ્પિટલ, આ હોસ્પિટલ છે. ત્યારબાદ આપ્યું છે કે ઇટ ઇઝ અ બિગ, એટલે મોટું, તે મોટી છે. હવે બાળકો, આ કંઈ ઓપરેશન કરતા હોય તેવું તમને ચિત્ર આપવામાં આવ્યું છે. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ, ત્યાં હોસ્પિટલમાં ઘણા બધા ડોક્ટરો છે. ત્યારબાદ આપ્યું છે કે ધેર આર મેની નર્સિસ ટુ, ત્યાં ઘણી બધી નર્સો પણ છે. હવે તમે ચિત્રમાં જોઈ શકો તેમ ધેર આર મેલ નર્સ એન્ડ ફિમેલ નર્સ. તો અહીં કહેવામાં આવ્યું છે કે ત્યાં મેલ એટલે કે પુરુષ નર્સ અને સ્ત્રી નર્સ છે. હવે તમે જોઈ શકો છો તેમ હોસ્પિટલના અંદરના ભાગનું ચિત્ર છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ, ત્યાં હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. હવે બાળકો, આપણને એક બીજું ચિત્ર આપ્યું છે. આ એક રેલવે સ્ટેશનનું ચિત્ર છે. તમે જોઈ શકો છો, તમને પાટા જોવા મળે છે ને બાળકો, તેની સામે વાક્ય આપ્યું છે. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, આ રેલવે સ્ટેશન છે. હવે રેલવે સ્ટેશનમાં જુઓ, તમને અહીં ટિકિટ વિન્ડો એટલે કે ટિકિટ બારી જોવા મળે છે. તમે ગયા છો ને બાળકો રેલવે સ્ટેશન? ખૂબ સરસ. તો ચાલો તેનું વાક્ય સમજીએ. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન, ત્યાં ટિકિટ બારી રેલવે સ્ટેશન પર છે. હવે જુઓ તો તમને શું જોવા મળે છે. ધેર ઇઝ અ ઇન્ક્વાયરી વિન્ડો ટુ, એટલે ત્યાં ઇન્ક્વાયરી વિન્ડો એટલે પૂછપરછની બારી પણ છે. હવે જુઓ તમને આ પ્લેટફોર્મ પર શું દેખાય છે. ઘણા બધા માણસો જોવા મળે છે ને. ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ, એટલે પેસેન્જર્સ એટલે શું થાય, મુસાફરીઓ, યાત્રીઓ. ત્યાં પ્લેટફોર્મ પર તમને ઘણા બધા મુસાફરો એટલે મુસાફરો ચિત્રમાં તમે જોઈ શકો છો, મુસાફરો જોવા મળે છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ, મુસાફરો વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ નો ટ્રેન, એટલે પ્લેટફોર્મ પર કોઈ જ ટ્રેન તમને જોવા મળે છે બાળકો ચિત્રમાં? તો ના, ત્યાં કોઈ ટ્રેન નથી. ત્યારબાદ બાળકો, તમને ત્રીજું ચિત્ર આપ્યું છે પોસ્ટ ઓફિસનું. ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ, આ પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ ઓફિસ છે. ત્યારબાદ આપ્યું છે કે ઇટ હેઝ રેડ કલર, ઇટ એટલે કે તે લાલ કલરની છે. જુઓ તમે ચિત્રમાં પણ લાલ કલરની હોય તેવું જોઈ શકો છો. ત્યારબાદ આપ્યું છે કે ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ, એટલે કે તમે આ ચિત્રમાં પોસ્ટ બોક્સ પણ જોઈ શકો છો. ત્યારબાદ આપ્યું છે કે ઇટ ઇઝ ઓલ્સો રેડ, તે પણ લાલ કલરનો જ છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, એટલે જુઓ તમને પોસ્ટ
बॉक्स नी अंदर घणा बधा लेटर्स एटले पत्रो पण जोवा मळे छे। त्या पोस्ट बॉक्स मां पत्रो जोवा मळे छे। बाळको तमने पोस्ट ऑफिस नी अंदर नुं चित्र आप्युं छे। देर आर स्टेम्प्स इन ध पोस्ट बॉक्स। त्यां सिक्को स्टेम्प एटले शुं थशे सिक्काओ पोस्ट ऑफिस मां छे। त्यां पोस्ट ऑफिस मां सिक्काओ छे। त्यारबाद आप्युं छे ध पोस्ट मास्टर इन ध पोस्ट ऑफिस। एटले के तमने चित्रमां पोस्ट मास्टर पण जोवा मळे छे ने, तो આ કહેવામાં આવ્યું છે ધ પોસ્ટ માસ્ટર પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસમાં છે। આ સાથે બાળકો અહીં આપણી એક્ટિવિટી 2D પૂર્ણ થાય છે। હવે પાછા આપણે પાઠ્યપુસ્તકમાં આગળ સમજીએ। હવે બાળકો આપણે એક્ટિવિટી 2 સમજીએ। નીચે કેટલાક નામ આપ્યા છે, તેમને તેમના પ્રાપ્ત સ્થાનના પ્રાપ્ત થવાના સ્થાને સ્થાનને આધારે ગોઠવો। એટલે બાળકો અહીં નીચે કેટલાક નામ આપવામાં આવે છે। જુઓ તો ગોળની અંદર તમને ઘણા બધા નામો જોવા મળે છે ને। હવે આ નામને તેના પ્રાપ્ત સ્થાન એટલે શું? તો ધારો કે રેલવે સ્ટેશન હોય તો રેલવે સ્ટેશન પર તમને શું જોવા મળે? અ ટિકિટ ચેકર હોય તે તમને ક્યાં જોવા મળે? રેલવે સ્ટેશન પર। આ રીતે ગોઠવવાના છે। તો ચાલો બાળકો તે આપણે ગોઠવીએ। તો પહેલાં જુઓ તમને કયા કયા નામ આપ્યા છે, કે રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ। આ આપણે આગળ સમજી ગયા, તેને આધારે જ આપણ આ એક્ટિવિટી પણ તેને આધારે જ છે કે આપણે જે વાક્ય સમજી ગયા ને, રેલવે સ્ટેશનના જોઈ ગયા, હોસ્પિટલના અને છેલ્લે પોસ્ટ ઓફિસના પણ જોઈ ગયા। હવે તમારે કહેવાનું છે કે જે વાક્ય હું વાંચું તે વાક્ય સેમ આવશે। તો બાળકો તે આપણે પહેલાં રેલવે સ્ટેશનના જે હશે તેને આપણે અલગ કલર કરીશું, હોસ્પિટલના હશે તેને અલગ કલરથી કરીશું અને પોસ્ટ ઓફિસના અલગ કલરથી કરીશું, એટલે તમને ખ્યાલ આવશે। હવે આપણે પહેલાં રેલવે સ્ટેશનના વાક્ય કરીશું। રેલવે સ્ટેશનમાં પહેલો તો આપણે એક સમજી ગયા, અ ટિકિટ ચેકર। અ ટિકિટ ચેકર શામાં આવશે? રેલવે સ્ટેશનમાં આવશે। એન ઇન્ક્વાયરી વિન્ડો, એ પણ શેમાં આવશે? રેલવે સ્ટેશનમાં આવશે। ત્યારબાદ ટિકિટ્સ, ટિકિટ પણ આમાં આવે? રેલવે સ્ટેશનમાં આવે। ત્યારબાદ વિન્ડો પણ આપણે જોઈ ગઈએ ને, વિન્ડો પણ રેલવે સ્ટેશનમાં જ હતી। ત્યારબાદ શું છે, શોધો, કંઈ દેખાય છે તમને બીજું કંઈક રેલવે સ્ટેશનમાં આવે? આટલું તમને રેલવે સ્ટેશનમાં જોવા મળશે। ત્યારબાદ બાળકો આપણે કલર ચેન્જ કરીશું, તો હવે બ્લુ કલરનું છે તે આપણે હોસ્પિટલમાં કરીશું। તો અ ડૉક્ટર છે તે શેમાં આવશે? હોસ્પિટલમાં આવશે। અ ડૉક્ટર આપણે હોસ્પિટલમાં કરીશું, બ્લુ ટીકવાળું છે તે હોસ્પિટલનું છે। ત્યારબાદ કયું હોસ્પિટલમાં આવશે? એન ઇન્જેક્શન, તો ઇન્જેક્શન પણ હોસ્પિટલમાં જ જોવા મળે ને। ત્યારબાદ કયું આવશે બોલો તો? ત્યારબાદ નર્સ, નર્સ છે તે હોસ્પિટલમાં આવશે। હવે ચોક સ્ટિક લખી છે તે આપણે હોસ્પિટલમાં પણ લઈ શકીએ છીએ। હવે આપણે થોડાક શબ્દ એવા છે જે આપણે રેલવે સ્ટેશનમાં રહી ગયા, તો પેસેન્જર છે એ પણ રેલવે સ્ટેશનમાં આવશે। ત્યારબાદ ટ્રેન છે એ પણ રેલવે સ્ટેશનમાં આવશે। આટલું બાળકો આપણે રેલવે સ્ટેશન અને હોસ્પિટલનું કર્યું। હવે બાળકો આપણે પોસ્ટ ઓફિસમાં ગુલાબી કલરથી કરીએ, તો અ પોસ્ટમેન છે તે ક્યાં આવશે? પોસ્ટ ઓફિસમાં આવશે। ત્યારબાદ અ પોસ્ટ બોક્સ, સ્ટેમ્પ, પછી ચોક સ્ટિક, ત્યારબાદ પોસ્ટ કાર્ડ। હવે અ ટ્રેક છે તે રેલવે સ્ટેશનમાં રહી ગયું, એટલે એના પર ગોળ કરી દઈએ। ટ્રેક એટલે જે
રેલગાડી ચાલે તેની ટ્રેક હોય તે રેલવે સ્ટેશનમાં આવશે. આ રીતે બાળકો તમે પણ તમારે બધા નામ લખી દેવાના છે. આ સાથે આપણી આ એક્ટિવિટી પૂરી થાય છે.